विद्यार्थी मित्रों, धोरण चार विषय आसपास पाठ त्रण नंदु साथे एक दिवस आज आप भाग बे भणीशुं। तो आगळना विडियो में तमे जोयुं के नंदु केवी रीते टोळामां रहे छे, केवी रीते तेनी माता साथे रहे छे, ते आगळ विडियो में जोयुं। आपणे आजे आगळ जोशुं नंदु तेने गमतुं ज करे छे, ने कहे छे के नंदु ने जे गमे ने ए ज करे छे। जो तमे आखो दिवस तमारा मित्रोनी साथे वीतावो तो तमे शुं करशो? तमारे एनो जवाब आपवानो छे। जो हूँ आखो दिवस मारा मित्रने साथे वितावुं छूं तो अमे नाचीशू, गाईशू अने अमारा खेतरमां जई अने आंबली पीपळीनी रमत रमीशू, तोफान मस्ती करीशू, आइसक्रीम खाईशू अने खूब मजा करीशू। त्यार पछीनो प्रश्न, बीजा कया प्राणीओ टोळामां रहे छे शोधी काढो अने लखो। तो के वांदरा, हरण, झीब्रा, जंगली भेंसो, जंगली कूतराओ, वरु, समड़ी, रीछ, जंगली गधेड़ा, कीड़ीओ, माछलीओ, तीड, पेंग्विन वगैरह प्राणीओ टोळानी साथे रहे छे। हवे त्यार पछी शुं तमे पण जूथमां रहो छो? शुं तमने बधानी साथे जूथमां रहेवું पसंद छे? तमने केम जूथमां रहेवું पसंद अथवा नापसंद छे तेना कारणे तमारे नीचे लखवाना छे। तो के मने केम पसंद छे एमां तो के जूथमां रहेवाथी सुरक्षा मळे छे, अने मने केम ना पसंद छे तो के झगड़ो अने कंकास वधे छे एटला माटे मने जूथमां रहेवू पसंद नथी। त्यार पछी जूथमां रहेवाथी एकबीजाने हूंक मळे छे अने जूथमां न रहेवाथी तो के जूथमां रहेवाथी व्यर्थ वातो करवामां समय बर्बाद थाय छे। आवी रीते ते कारणો લખે છે। હવે ત્યાર પછી તમે બીજા કયા પ્રાણીઓને સવારી કરી છે તેમના નામ લખવાના છે? તો કે મેં ઘોડો, હાથી, ઊંટ અને ભેંસ ને પ્રાણીઓમાં સવારી કરી છે। જો તમને હાથી પર બેસાડવામાં આવે તો તમને કેવું લાગે? કે મને જો હાથી પર બેસાડવામાં આવે તો મને ખૂબ જ આનંદ થાય અને મજા આવે, જાણે હું રાજા મહારાજા હોઉં તેવો ભાવ મને મનમાં જાગે છે। ત્યાર પછીનો પ્રશ્ન, તમે તમારી આસપાસ ઘણા પ્રાણીઓ જોયા જ હશે, પુસ્તકોમાં, ટેલિવિઝનમાં, એકલા કે જૂથમાં જોયા હશે, તેમાંના કેટલાક પ્રાણી વિશે વધુ જાણી લાવો અને તેના વિશે તમારે લખવાનું છે। તો કે પુસ્તકોમાં, ટેલિવિઝનમાં તેમજ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, હાથી, હરણ, જંગલી ભેંસો, જીરાફ, ઝીબ્રા વગેરે પ્રાણી જોયા છે, તેમાંથી જીરાફ મને ગમે છે। તો એમાં લખવાનું છે તમારે જીરાફ વિશે, તો કે જીરાફ દુનિયાનું સૌથી ઊંચું જમીન પર રહેતું પ્રાણી છે। ત્યાર પછી તો કે તે ક્યાં જોવા મળે છે? તો કે આફ્રિકાના જંગલમાં જોવા મળતું પ્રાણી છે। તેના પગ અને ડોક ખૂબ ઊંચા હોય છે, માથું એનું પ્રમાણમાં નાનું હોય છે। આ હતું જીરાફ વિશેની માહિતી। ત્યાર પછી બગલો ભેંસ ઉપર શા માટે બેઠો છે? તો કે બગલો છે એ ભેંસનો મિત્ર હોય છે, તે ભેંસના શરીર પર ચોટેલા કીડા કે જીવજંતુ ખાવા માટે ભેંસ ઉપર બેઠો છે। હવે તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણી પર સવારી કરતું જોયું છે તો તેનું નામ લખવાનું છે। પ્રાણી લખવાનું ને જે સવારી કરે છે, તો કે કાબર તથા કાગડો। હવે પ્રાણી જે સવારી કરાવે છે, તો કે ભેંસ તથા ગાય। ત્યાર પછીનો પ્રશ્ન, કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? તો કે ઘોડા, હાથી, ઊંટ, બળદ વગેરે પ્રાણીઓનો સવારી માટે ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછીનો પ્રશ્ન, તો કે ભાર ખેંચવા અને વજન ઊંચકવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? ગધેડું, બળદ, હાથી, ઊંટ, ઘોડા, પાડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ ભાર ખેંચવા અને વજન ઊંચકવા માટે થાય છે। મિત્રો, ત્યાર પછી છે તમારો પોતાનો હાથી બનાવવાનો છે। તો તમારે પાછળના પાઠ્યપુસ્તક પર આપેલા હાથીના ચિત્રની નકલ મોટી સાઈઝના જાડા કાગળ ઉપર આવી રીતે દોરી અને કરવાની છે। ચિત્રમાં જ્યાં કાપવાનું હોય એટલે કે કાતરનું ચિહ્ન આપેલું છે ત્યાં તમારે કાપો બનાવવાનો છે। આખો ભાગ ન કપાઈ જાય તેની તમારે સાવધાની એટલે કે ધ્યાન રાખવાનું છે। બિંદુઓવાળી રેખાઓ અને તેને વાળી દેવાની, જ્યાં બિંદુ એટલે કે ટપકા આપેલા હોય ત્યાંથી તમારે એને વાળી દેવાનું છે। હવે ભાતવાળો ભાગ વાળવાનો અને તેને અંદર નીચેની તરફ તમારે ધકેલવાનું છે, તમને જે પાછળ આપેલું છે એવી રીતે તમારે ત્યાં કરવાનું છે। પૂંછડી કાપો અને તેના ઉપર લગાડવાનું, પછી છેલ્લે તમારે પૂંછડી કાપવાની છે અને તેના ઉપર તમારે લગાડવાની છે। હવે તમારો હાથી તૈયાર થઈ ગયો છે એટલે કે તમારો હાથી બની ગયો છે।
હવે તમારે એમાં રંગ કરી અને શણગારવાનો છે, તમારે એમાં રંગ પૂરવાનો છે અને ડિઝાઇન કરવાની છે. બનાવેલા કાગળના હાથીઓનું વર્ગમાં પ્રદર્શન ગોઠવવાનું છે. તો તમે બનાવેલા કાગળના હાથીઓનું તમારા વર્ગમાં પ્રદર્શન ગોઠવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3 નંદુ સાથે એક દિવસ વિશે ભણ્યા. આગળના વિડીયોમાં આપણે પાઠ 4 સમજીશું. જય હિન્દ, જય ભારત.